નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગે બિપોર્જય વાવાઝોડાને લઈને આપ્યું છે મોટું નિવેદન. હવામાન વિભાગનું કહેવું છે, રિપોર્ટ છે કે વાવાઝોડાની સ્પીડ 125 કિલોમીટર પ્રતિ કલાક હતી, પણ હાલ વાવાઝોડું નબળું પડી ગયું છે. આ સાથે હવામાન વિભાગે ઉમેર્યું કે આગળ જતા વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. તો બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદ રહેશે. જી હા દર્શક મિત્રો, કચ્છ દ્વારકા સહિત દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યા બાદ હવે વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આ દરમિયાન આપ્યું બિપોર્જય વાવાઝોડાને લઈને મોટું નિવેદન. એવા અહેવાલ છે કે મનોરમા મોહંતીએ એમ જણાવ્યું હતું કે બિપોર્જય વાવાઝોડાની ઝડપ 125ની હતી. હજુ પણ વાવાઝોડું કચ્છ પર જ છે. 125 કિલોમીટરની આ ઝડપ હતી વાવાઝોડાની. આ સાથે તેમણે એમ કહ્યું કે આગળ જતા વાવાઝોડું નબળું પડશે. વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વ રહેશે. આગળ જતા વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. આ બધાની વચ્ચે બનાસકાંઠા પાટણમાં રહેશે ભારે વરસાદ. દર્શક મિત્રો, બિપોર્જય વાવાઝોડું લેન્ડફોલ થતા જ જળ જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દરમિયાન હવે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, તેવી ખબર છે. દરમિયાન આપને ત્યાં વાવાઝોડાની શું અસર જોવા મળી રહી છે, કેવો વરસાદ છે, ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. દર્શક મિત્રો, બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.